નમસ્કાર બાળકો કેમ છો તમે બધા એકદમ મજામાં હશો અને તમારું ભણવાનું એકદમ બરાબર ચાલતું હશે તો આજે ધોરણ છ વિષય હિન્દી આજે આપણે નિબંધ લેખન કરવાનું છે આની પહેલાંના લેક્ચરમાં આપણે વ્યાકરણનો એક ટોપિક જોઈ ગયા છે એ ટોપિક પછી હજી આપણે બે કે ત્રણ ટોપિક વ્યાકરણ વિભાગમાં લખીશું પરંતુ આજના દિવસે આપણે લોકોએ નિબંધના વિભાગમાં નિબંધ લખવાનો છે અને આની પહેલાં આપણે વર્ષા ઋતુ અને મેરા પ્રિય તહેવાર જન્માષ્ટમી

કે એના માટે આપણે નિબંધ શું આખી એક બુક લખીએ ને તો પણ એ ઓછી પડે અને આ વ્યક્તિત્વ એવું છે કે જેને કોઈ પણ જાતના પરિચયની જરૂર પરિચયની આવશ્યકતા નથી બહુ જ પોંચેલી વ્યક્તિત્વ અને એમને કહીએ કે એમના માટે તો જેટલા ગુણગાન ગાય ને એટલા ઓછા પણ તેમ છતાંય આપણે થોડાક શબ્દોમાં એને વર્ણવવાની કોશિશ કરીશું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ કા પૂરા નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ થા સરદાર વલ્લભભાઈ પટેલનું પૂરું નામ શું હતું વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ઉનકા જન્મ એકત્રીસ ઓક્ટોબર એટીન સેવન્ટી ફાઈવ કો ગુજરાત કે કરમસદ ગાઉ મેં હુઆ ક્યારે થયો તો એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પિંચોતેરમાં ગુજરાતમાં કરમસદ નામનું એક ગામ આવેલું છે બાળકો ત્યાં એમનો જન્મ થયો હતો ઊંકી પ્રારંભિક શિક્ષા નડિયાદ શહેરમાં હોઈ હતી ફિર વે ઇંગ્લેન્ડ જાકર બેરિસ્ટર બને પ્રારંભિક શિક્ષા એટલે શું થશે કે જે શરૂઆતની એમની શિક્ષા છે એ એ લોકો એમણે નડિયાદથી લીધી હતી અને જે બે આગળની જે ભણતર છે એ એમણે બેરિસ્ટર જઈને પૂરું કર્યું હતું એ સોરી બેરિસ્ટર બન્યા હતા બેરિસ્ટર એટલે વકીલ પણ ક્યાં જઈને કર્યું હતું ઇંગ્લેન્ડ જઈને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલનું પૂરું નામ હતું વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરમાં ગુજરાતના કરમસદ ગામમાં થયો હતો અને તેમની પ્રારંભિક એટલે કે શરૂઆતની શિક્ષા નડિયાદ શહેરમાં થઈ હતી પછી તે ઇંગ્લેન્ડ જઈ અને બેરિસ્ટર બન્યા હતા જોઈએ ત્યાર પછીનો પેરેગ્રાફ ભારત લોટકર સરદાર પટેલ સરદાર પટેલને વકીલાત શરૂ કે સરદાર પટેલે શું શરૂ કર્યું ભારત આવીને વકીલાત એટલે કે એમની લોયરશીપ ચાલુ કરી ઉન દિનો ઉન દિનો ગાંધીજી ગાંધીજીને અહેમદાબાદમાં આશ્રમની સ્થાપના કરી હતી એ સમયમાં ગાંધીજી અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી હતી સરદાર પટેલ ગાંધીજી કે ઉન પર ગાંધીજી કા પ્રભાવ વે છોડકર સ્વાધીનતા આંદોલન ગાંધીજી કે સાથ હો ગયો આઝાદી કે આંદોલન મે કઈ બાર જેલ ભી ગયે શું કીધું છે આમાં કે એમણે ભારત આવી અને શું કર્યું તો કે વકીલાત શરૂ કરી ઇંગ્લેન્ડથી થી ભણીને આવ્યા હતા પછી ત્યારે સમ ત્યારે ભારતમાં શું સ્થિતિ હતી કે ગાંધીજીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો હતો અને ત્યાં એ સ્વતંત્ર સંગ્રામ માટેની લડત આપતા હતા તો સરદાર પટેલ જે છે એ ગાંધીજીના સંપર્કમાં આવે છે અને તે ગાંધીજીથી પ્રભાવિત થઈ જાય છે અને એની સાથે સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ જાય છે અને આઝાદી કે આંદોલન મેં કઈ બાર જેલ ભી ગઈ એટલે કે આઝાદીના આંદોલનમાં આપણને ખબર છે જેલ ભરો આંદોલન થતા અંગ્રેજો જે છે સામે બળવો કરે એ બધાને જેલમાં પૂરી દેતા તો એ બધાને જેલમાં પૂરી દેતા એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઘણી વખત વારો આવેલો હતો જોઈએ એના પછીનો પેરેગ્રાફ સરદાર પટેલ આઝાદી કે કઈ આંદોલન મેં અગુવાથી અગુવા એટલે કે જેને લીડરશિપ એણે કરી હતી આખું આંદોલનનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું તો કે એકલા સરદાર વલ્લભભાઈ પટેલે ઓન કે નેતૃત્વ મેં બારડોરી સત્યાગ્રહ સફલ હોવા તભી વે સરદાર નામ સે પ્રસિદ્ધ હોય હવે આપણને જાણીને નવાઈ લાગે કે ભાઈ આપણે આ પહેલેથી એમ જ બોલીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ પણ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સરદાર કેવી રીતે આપ્યું અને સરદારનું બિરુદ શું કામ એને મળ્યું કે બારડોલીમાં જે એક સત્યાગ્રહ થયો હતો બારડોલીના સત્યાગ્રહમાં શું હતું જોકે અંગ્રેજો ખેડૂતો પાસેથી ખોટી રીતે કર વસૂલાત કરતા હતા અને એમાં જે આખું જેનું નેતૃત્વ છે એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું અને એમાં એમને સફળતા પ્રાપ્ત થઈ સફળતા પ્રાપ્ત થઈ ત્યારે એ ગામની સ્ત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું હતું ત્યારથી એ વલ્લભભાઈ તો એનું નામ જ નામ હતું જ પણ ત્યારથી એ સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાણા સરદાર પટેલ કો ભારત કે બિસ્માર્ક કે નામ સે ભી જાના જાતા હે તમને જાણી લે દવાય થશે કે ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે તો કે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર પટેલ આઝાદી કે કઈ આંદોલન મેં ઉગવા રહે એટલે કે ઘણા મય મોખરે હતા એમના નેતૃત્વ નીચે લડાણ હતા ઉનકે નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ સફળ હોય એમના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ સફળ થયો ત્યારથી સરદારના નામે પ્રસિદ્ધ થયા સરદાર પટેલને ને ભારતના બિસ્માર્ક પણ કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ ભારત કે વો આદર્શ નેતા થે જીનકી વજહ સે આજ પૂરા ભારત એક હો પાયા હૈ હવે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આપણને ભારત દેશને આઝાદી મળી ત્યારે શું પરિસ્થિતિ હતી કે અંગ્રેજોએ એમ કીધું કે તમારી પાસે છે ત્યારે આખું અખંડ ભારત નહોતું ત્યારે બધા ગામના રજવાડા હતા રજવાડા એટલે કે રાજકોટના રાજા જામનગરના રાજા ભાવનગરના રાજા જૂનાગઢના રાજા બધા રાજા રાજાશાહી શાસન હતું સરકારનું હતું ત્યારે ત્યારે અંગ્રેજોએ એમ કીધું ભારતના બધા રાજાઓને કે તમને જો ભારત સાથે જોડાવું હોય તો તમે ભારત સાથે જોડાઈ શકો છો પાકિસ્તાન સાથે જોડાવું હોય તો પાકિસ્તાન સાથે અને જો તમારે સ્વતંત્ર રહેવું હોય તો તમે સ્વતંત્ર પણ રહી શકો છો હવે બધા રાજાનો મત લેવામાં આવ્યો તો મોટાભાગના રાજા ભારત સાથે જોડાવાની હા હતી પણ પાંચસો ને દેશી રજવાડા આપણે ત્યારે ટોટલ હતા એમાંથી ઘણા રજવાડા એવા હતા કે જે એમ કહેતા હતા કે એમને ભારત સાથે જોડાવું નથી ઘણા એને પાકિસ્તાન સાથે જોડાવું હતું ઘણા એને એકલું રહેવું હતું તો એ બધાયને સમજાવી બુજાવી અને સરદાર વલ્લભભાઈ પટેલે એક કર્યા તો પણ જુનાગઢ કાશ્મીર અને હૈદરાબાદ આ ત્રણ જગ્યાના નવાબ હતા એ ત્રણેય જગ્યાના નવાબ અને જે રાજા કહી શકાય એ ત્રણેયની એવી ઈચ્છા હતી કે એ જે છે એ કાં તો સ્વતંત્ર રહેશે અને પાકિસ્તાન સાથે જોડાશે પણ ભારત સાથે જોડાશે નહીં પણ ભારતની ભૂમિના ભાગ ન પડે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કૂટનીતિથી એ ત્રણેયને પણ ભારત સાથે ભેળવી દીધા સરદાર વલ્લભભાઈ પટેલ ભારત અને એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે જ શક્ય બન્યું હતું જો એ ન હોત તો કોઈ પણ આજે ત્રણને મનાવી શકવા માટે સક્ષમ હતું નહીં

પાસ પાકિસ્તાન જ લેવા માગતું તું હવે જ્યારે પાકિસ્તાન ઉપર કાશ્મીર આક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાનનો જે ત્રીજો ભાગ છે એ તો સોરી કાશ્મીરનો જે ત્રીજો ભાગ છે એ તો પાકિસ્તાન લઈને જતું જ હતું અને ત્યારના રાજા જે હરિસિંગ હતા એણે એના સેવકને એ શબ્દ કીધેલા કે જો કાલે સવાર સુધીમાં ભારતીય સેના આપણી મદદ માટે ન આવે ને તો તું મને ઝેર દઈને મારી નાખજે કારણ કે એ હદે હારી ગયા હારી ગયા હતા પણ તેમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિથી આપણે બચી ગયા જૂનાગઢની પણ એ જ હાલત હતી જૂનાગઢના લોકોને ભારત સાથે જોડાવું હતું પણ નવાબને જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડું હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં લોકમત લીધું લોકમત એટલે કે લોકો કોની સાથે જોડાવા માગે છે તો એમાંથી સૌથી વધારે મત ભારત માટે પેડા ભારત માટે મત પેડા એટલે જે જૂનાગઢ આપણી સાથે રહ્યું તેમ છતાં નવાબ જે છે એ ભાગી જાય છે અને એ પાકિસ્તાન સાથે જોડાઈ જાય છે જોઈએ ત્યાર પછી

जरूरत पड़ने पर देश के लश्कर को लश्कर को तक सौंप कर कश्मीर को भारत से बचाया था समझा करव से आया ये हमने अगर बात की कि आप लश्कर સરદાર વલ્લભભાઈ પટેલે તૈયાર જ રાખ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગૃહમંત્રી હતા લશ્કર તૈયાર કરવાની જે બધી જવાબદારી હોય એ વડાપ્રધાનની અને રાષ્ટ્રપતિની હોય એ ગૃહમંત્રીની ન હોય તેમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલને ખબર જ હતી ભવિષ્યની કે આ વસ્તુ નિર્માણ પામવાની જ છે તેમ છતાં એણે લશ્કર તૈયાર રાખ્યું હતું જ્યારે કાશ્મીરનો ત્રીજો ભાગ જતો રહે છે ત્યારે એ ખાલી એક પરમિશનની જ રાહ જોવે છે કે વડાપ્રધાન નેહરુજી એમ કે હા મોકલો

ભારત ગણરાજ્ય અમે સામેલ કરી દીધા જે છસો દેશી રજવાડા હતા એને એને ભારત સાથે સામેલ કરતા દીધા હવે આ એક આમાં નિબંધમાં મેન્શન નથી કર્યું ને બહુ એટલું ઇમ્પોર્ટન્ટ પણ નથી પણ આપણા માટે જાણવું બહુ જરૂરી છે તમને જાણી અને એમ થશે કે જ્યારે આવી રીતે થયું હતું કે ભાઈ તમે જેની સાથે જેને જેની સાથે રોક જોડાવું હોય જોડાઈ શકે છે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહી શકે છે તો એમાં ભાવનગરના રાજા જે હતા એમણે ભાવનગરના રાજા કૃષ્ણરાજસિંહ એ સૌથી પહેલા દેશી રજવાડા હતા કે જેમણે પોતાનું રાજ્ય ભારતને સોપી દીધું હતું કાંઈ પણ જાતની લ કાંઈપણ જાતના વિવાદ વગર લપ કર્યા વગર એ સૌથી પહેલા વ્યક્તિ હતા કે જેને સ્વતંત્ર રીતે પોતાની જાતે ભાવનગરના રાજા જેણે ભારતને પોતાનું રાજ્ય સોંપી પોતે ભારત રાજા પદ ઉપરથી ઉતરી ગયા હતા કે હવે મારા જિલ્લાનું જે કાંઈ પણ જે ચાલશે એ બધું કોણ કરશે સરકાર એનો વહીવટ કરશે પછી सचमुच सरदार पटेल एक निडर देशभक्त थे अपने महान कार्य सेवे भारत के नेताओं में लोह पुरुष के नाम से प्रसिद्ध हुए आपने लोखंडी पुरुष केवा था भारत के प्रति उनके यही योगदान के कारण भारत सरकार ने उनका आभार प्रकट करते हुए केवड़िया कॉलोनी सरदार सरोवर के पास उनकी दुनिया की सबसे बड़ी प्रतिमा का लोकार्पण किया है जो स्टेच्यू ऑफ यूनिटी के नाम से जाना जाता है હવે આ માટે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી આપણને બધાયને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને ભારતને ને એ પણ ગુજરાતમાં આપણી સાવ નજીક નિર્માણ પામેલી છે જે એક ગુજરાતીની પ્રતિમા અને એ પણ દુનિયાની અજાયબીઓમાં સ્થાન પામી શકે એવી પ્રતિમા આપણા ગુજરાતમાં હોય તો એ આપણા માટે હકીકતે એક ગર્વની વાત છે તો જોઈએ એના પછીનો પેરેગ્રાફ એક સચ્ચે અને કર્તવ્ય પાલન દેશભક્ત કી દેશ ભક્તર દેશના નાગરિક હતા એ આપણા માટે બહુ ગર્વ ની વાત છે કે આટલી સારી અને એવું કેવાતું કે જયારે ભારત આઝાદ નહોતું થયું અને ભારતની આઝાદી માટે કોઈ પણ ઝુંબેશ ચાલતી અને ઇંગ્લેન્ડ થી કે જેની જેના આપણે ગુલામ દેશ હતા અને ત્યાંથી જે હાલતા માણસોને મોકલવા આવતા આપણી સાથે નેગોશિયેટ કરવા માટે કે આપણી સાથે ચર્ચા વિચારણા કરવા માટે એવું કહેવાતું કે જે વ્યક્તિ જે ગવર્નર ભારત આવવાનું હોય ને એને ચોખા શબ્દમાં કહેવાતું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બેની સાથે વાત કરવાથી બચજો શું કામ મારવા નહોતા મળતા પણ સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું નેતૃત્વ હતા કે એની સાથે તમે વાત કરી એની આંખમાં આંખ મિલાવીને તમે વાત કરશો ને પછી કોરો કાગળ તમારી સામે ફેકશે ને તોય તમે એમાં સાઈન કરી નાખશો ઈ હતે પહોંચેલી વ્યક્તિ હતા પણ એમને વડાપ્રધાનનું પદ ન મળ્યું એમાં જે પણ પોલિટિક ઇશ્યુ થયા હોય એ આપણે અત્યારે ગૌણ રાખીએ છીએ આપણે આપણા નિબંધ સાથે વ્યવહાર રાખીએ એસે દેશ કો હમ પંદર ડિસેમ્બર ઓગણીસો ચાલીસ કી કાલી રાત કો ખોયા અમને ખોયા થા પરવેશ सच पर वे पर वे सच्चे और अच्छे देशभक्त को देश ना ही भूल पाया है और ना ही भूल पाएगा पर ऐसे थोड़ी लख मिस्टेक थी जाए कारण के आप लैपटॉप में एम ना टाइप करता हो आप ગુગલ કીબોર્ડ ઇન્સ્ટોલ ડાઉનલોડ કરીને કરતા હો એટલે થઈ જાય પણ તમારે સમજી લેવાનું આમાં હું તમને સોલ્વ કરી જ દઉં છું એવો કોઈ બહુ મોટો ઇશ્યુ નથી આપણે જ્યારે લખતા હોય ત્યારે આપડાથી પણ થઈ જાય તો આ આજનો નિબંધ આયા સુધી છે તમને આની પહેલા બે નિબંધની પીડીએફ મોકલી દીધી છે એટલે તમને ખ્યાલ છે કે નિબંધ કેવી રીતે લખવાનો છે હિન્દી છે એટલે ઉપરની લીટી ન અડાડીને એક પેરેગ્રાફ પૂરો થાય એટલે લીટી છોડી દેવાની છે હેડિંગ બ્લેક પેન થી મારવાનું છે અને મને હોમવર્ક મોકલવાનું ભૂલવાનું નથી ફરી મળીશું આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો